નમસ્કાર સમાચાર બુલેટિનમાં હું ભૈરવ હેમંત આપનું સ્વાગત કરું છું સમાચાર પંચમહાલ જિલ્લામાં ઓરવાડા ગામે પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ વીર સુનિલ પટેલના પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો એકાવન રાઇફલ્સમાં ફરજ બજાવતા સુનિલભાઈ તાજેતરમાં સિયાચીન નજીક થયેલ હિમસ્ખલનમાં દબાઈ ગયેલી છાવણીમાં શહીદ થયા હતા મુખ્યમંત્રી રાહત કોષમાંથી બે લાખ એકાવન હજાર ઉપરાંત બારીયા જ્ઞાતિએ એકઠા કરેલા એક લાખ રૂપિયાનો ચેક પણ વિજય રૂપાણીએ પરિવારને અર્પણ કર્યો હતો શોક સંતપ્ત પરિવારજનોને માનભરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સુનિલભાઈની શહાદત ઉપર ગુજરાતને ગર્વ છે ત્યારે શહીદ પરિવારની કાળજી લેવામાં સરકાર જરાય ઉમેર ઉતરશે નહીં આ પ્રસંગે ગાથા ગુજરાત પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું

પ્રસ્તાવનો જવાબ વાળવા માટે પ્રધાનમંત્રી બપોર બાદ રાજ્યસભામાં ઉપસ્થિત રહેવાની વકી છે ભાજપના મંડળે ચૂંટણીની પંચની કચેરીએ પહોંચી ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તથા પોલીસ વડાને તાત્કાલિક બદલવા માંગણી કરી છે કારણ કે બંને સમાજવાદી પાર્ટીની તરફેણમાં ભાજપને કન્નડગત થાય તેવા કામ કરી રહ્યા હોવાનો આરોપ છે ભાજપ તરફથી ફરિયાદપત્ર દાખલ કરવા માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ તથા મુખ્તાર અબ્બાસ નકવી મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા અને ભાજપ વિરુદ્ધ કામ કરતા બંને અધિકારીને પક્ષપાત બદલ દૂર કરવા માંગણી કરી હતી ફરિયાદ સોંપ્યા બાદ પત્રકારોને શ્રી નાયડુએ કહ્યું હતું કે પરાજયથી ફફડી ઉઠેલી સમાજવાદી પાર્ટીએ તેના સ્થાપક પાસેથી સાયકલ ખેંચી લઈ કોંગ્રેસને સોંપી દીધી છે તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે મુખ્યમંત્રી ઓ પનીરસેલવમનું રાજીનામું સ્વીકારી નવા સુકાનીની શપથવિધિ યોજાય ત્યાં સુધી હોદ્દા ઉપર તેમને ફરજ બજાવતા રહેવા કહ્યું છે અન્ના દ્રમુક ધારાસભ્યો દ્વારા ગઈકાલે ચેન્નમ્મા તરીકે જાણીતા શશિકલા નટરાજનની પસંદગી પોતાના આગેવાન તરીકે કરાયા બાદ ઓ પનીર સેલ્વમનું રાજીનામું નિશ્ચિત બન્યું હતું તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શશિકલા ત્રીજા મહિલા હશે તેમના અગાઉ જાનકી રામચંદ્રન અને જયલલિતા આ હોદ્દો શો ભાઈમાન કરી ચૂક્યા છે 24મી ફેબ્રુઆરીએ જયલલિતાની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાય તે અગાઉ તેમના પરમ સખી એવા શશિકલાની તાજપોશી તમિલ રાજકારણમાં પગદંડો અકબંધ રાખવાની અન્ના દ્રમુકની ચાલ હોવાનું જાણકારો કહે છે સીબીએસઇની બોર્ડ પરીક્ષાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સીની સ્થાપના કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે સીબીએસ દ્વારા લેવાતી ધોરણ દસ અને બાર માટેની રાષ્ટ્રીય વાપી પરીક્ષામાં દસ લાખથી વધુ વિદ્યાર્થી બેસતા હોવાથી માનવ સંસાધન મંત્રાલયે પરીક્ષા તંત્ર નક્કી કર્યું છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતા કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી મુખ્ય ભૂમિકા ખરેખર તો શિક્ષણ પ્રથા બહેતર બનાવતા સુધારા લાગુ કરવાની છે પરંતુ તેની મોટાભાગની શક્તિ બોર્ડ કક્ષાની પરીક્ષાના આયોજન પાછળ ખર્ચાય છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સીબીએસઈ બોર્ડ પરીક્ષા ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટીની પરીક્ષા લેવાનું કામ સોંપાશે અરબી સમુદ્રમાં ચોથી તારીખે જખાવ નજીક દરિયાનું પાણી ભરાતા ડૂબી રહેલા બાર્જને મદદ પહોંચાડી કોસ્ટગાર્ડના જહાજે આઠ ખલાસીઓને બચાવી લીધા હતા મીઠું ભરેલું ખાનગી કંપનીનું બાર્જ લઈ નીકળેલા ખારવા એકાએક પાણી ભરાતા ચિંતામાં પડ્યા હતા અને કોસ્ટગાર્ડને સંદેશો મોકલ્યો હતો પાંચમી તારીખે વધુ એક નમક ભરેલા બાર્જને કોસ્ટગાર્ડની મદદ મળી હતી દરિયાનું પાણી બાર્જમાં ભરાતા ખારવા તેને ઉલેચીને થાક્યા હતા આખરે કોસ્ટગાર્ડને બચાવ સંદેશ વાયરલેસ મારફતે વહેતો કરાતા જહાજ પહોંચે ત્યાં સુધી બાર્જને સલામત રાખવાની ટેકનિક શીખવવામાં આવી હતી ત્યારબાદ કોસ્ટગાર્ડનું જહાજ ડૂબતા બાર્જને મદદરીએ સમારકામ કરી જખાવ બંદર સુધી ખેંચી લાવ્યું હતું વેપાર ઉદ્યોગ જગતનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એસોચેમ દ્વારા ધિરાણ ઉપરના વ્યાજમાં પંચોતેર બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવાની અપેક્ષા રિઝર્વ બેંક સમક્ષ રજૂ કરવામાં આવી છે વ્યાજ વ્યાજદરનું નિર્ધારણ સંભાળતી મોનેટરી પોલિસી કમિટીની બેઠક કાલે મુંબઈમાં યોજાનાર હોવાથી આ માંગણી સમયસર બની રહી છે એસઓચેમના વડા સુનિલ કનોરિયાએ નાણાં મંત્રાલયને પણ અરજ કરી છે કે રિઝર્વ બેંક દ્વારા અપાતો વ્યાજ ઘટાડો આગળ જતા તમામ બેંક પોતાના ગ્રાહકોને પણ આપે રિઝર્વ બેંક દ્વારા દર બે મહિને કરાતી વ્યાજ દરની વઢઘટનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો નહીં હોવાનો એસઓચએમનો આરોપ છે ઓટો તથા હાઉસિંગ લોનમાં મોટું ધિરાણ લઈ બેઠેલા ખાતેદાર કાલે વ્યાજ ઘટાડો જાહેર થવાની આશા રાખી રહ્યા છે સરહદના ગાંધી તરીકે ઓળખાતા સ્વતંત્રતા સેનાની ખાન અબ્દુલ ગફાર ખાનની આજે જન્મજયંતિ છે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના કાર્ય અને નિષ્ઠાપૂર્વકના યોગદાન બદલ તેઓ બાદશાહ ખાનના નામથી પ્રચલિત બન્યા હતા અહિંસાના સમર્થક એવા ખાન અબ્દુલ ગફાર ખાને દેશને બ્રિટિશ રાજમાંથી છુટકારો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી 1920 માં તેમણે ખુદાઇ ખિદમતગાર નામક સંગઠનની સ્થાપના કરેલી જે સુરખ પુષના નામથી જાણીતું બન્યું હતું નોંધનીય છે કે ઓગણીસો માં તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ આ સાથે સમાચાર સમાપ્ત નમસ્કાર